નમસ્કાર દર્શક મિત્રો હું છું નિશા આપ જોઈ રહ્યા છો લોક જન સત્તા વડોદરામાં રોજગાર મેળામાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે પત્રકારોને નિવેદન આપ્યું હતું કે કર્ણાટક ચૂંટણીની ભારતીય જનતા પાર્ટીનું ભવિષ્ય નક્કી નહીં કરે ભૂતકાળમાં પણ જ્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢના પરિણામો આવ્યા હતા ત્યારે લોકસભાની ચૂંટણીના પરિણામો પર અસર થશે તેવી વાતો વહેતી થઈ હતી પરંતુ ત્રણસો ત્રણ જેટલી સીટો જીતી અને ભારતીય જનતા પાર્ટી એ સરકાર બનાવી હતી અને હવે આવનારી બે હજાર ચોવીસની ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ વધુને વધુ સીટો જીતી છે અને ગુજરાતની 26 સે 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે જશે. દેશમાં અમે 400 થી પણ વધારે લોકસભાની બેઠકો જીતવાનો સંકલ્પ સાથે કામ કરી રહ્યા છીએ દરેક રાજ્યોની અને દરેક ચૂંટણીની અલગ અલગ માપદંડો હોય છે. લોકસભાની ચૂંટણીનો અલગ માપદંડ હોય છે, વિધાનસભાની ચૂંટણી, સ્થાનિક સ્તરાની ચૂંટણીઓની પણ અલગ અલગ માપદંડ હોય છે. આપણે જાણીએ છીએ કે બે હજાર ઓગણીસ પહેલાં પણ આવો જ એક માહોલ જ્યારે મધ્યપ્રદેશ છત્તીસગઢ અને રાજસ્થાનના પરિણામો આવ્યા ત્યારે હતો દેશમાં લોકો પણ એમ કહેતા કે હવે ભાજપના વળતા પાણી થયા છે સેમીફાઈનલનું આ પરિણામ છે અને દેશે આશ્ચર્ય સાથે જોયું કે ભૂતકાળમાં ક્યારે ન મળી હોય એટલી એકલા હાથે તો ભારતીય જનતા પાર્ટીએ બે હજારમાં ઓગણીસમાં ત્રણસો એક ત્રણસો ને ત્રણ બેઠકો મેળવી હતી આવનાર વર્ષમાં અમે ચારસોથી પણ વધારે બેઠકો મેળવીશું